નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની અંદર આપણે જે અમૃતા પાઠ એની અંદર આગલા લેક્ચરની અંદર આપણે વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો આજે આપણે વ્યાકરણની અંદર જે પાઠની અંદર સમાયેલા સમાનાર્થી શબ્દો છે એના વિશે ચર્ચા કરીએ તો સમાનાર્થી શબ્દને તમને આ શબ્દ મુખ્ય હશે એની સામે બીજા જે ઓપ્શનો આપેલા છે એ બધા કેવા હશે આડાળવા હશે એની અંદર આપણે યોગ્ય જગ્યા જે શબ્દની સામે સાચો જવાબ લખવાનો છે ધારો કે તકરાર શબ્દ છે તકરાર કહીએ આપણે તો તકરાર શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય તો સામે ઝઘડો થાય તો એની સામે આપણે ટીક કરી શકીએ ઝઘડો શબ્દ કરી શકીએ એની સામે બીજું તો કે કજીઓ પણ આપણે એને કહી શકીએ એટલે તકરા તકરારની સામે આપણે ઝઘડો અને કજીઓ બંને કરી શકીએ હવે એના પછી શબ્દ બીજો કયો હે તો કે રૂપાળી રૂપાળી શબ્દની સામે તો જોઈએ તો ઘાટીલી આવે ઘાટીલીની સામે તો જો તમે બીજા કયા શબ્દો અન્ન બાલ્યવસ્થા સ્વચ્છ ખાનદાન કજીઓ અને દેખાવડી શબ્દ એની સાથે સમાનાર્થી શબ્દો હોય એવું આપણે જોઈ શકીએ આતા રૂપાળી શબ્દના સમાનાર્થી શબ્દો હવે એના પછી જોઈએ તો કે કુટુંબ કુટુંબ એટલે શું તો કે કુટુંબ એટલે પરિવાર કહી શકીએ આપણે અને એને ખાનદાન પણ કહી શકીએ એના પછી જોયું હોય તો બાળપણ બાળપણને શું કહીએ શૈશવ કહી શકીએ આપણે શૈશવ અને એની સામે અવસ્થા પણ કહી શકીએ આપણે એના પછી વિશુદ્ધ કહીએ આપણે વિશુદ્ધની સામે વિશુદ્ધ એટલે શું તો કે જે વિમલ કહી શકીએ આપણે એને અને સ્વચ્છ પણ કહી શકીએ આ હતા આપણા સમાનાર્થી શબ્દો હવે એની અંદર સમાનાર્થી શબ્દો પાઠની અંદરથી એ ગમે ત્યાંથી પૂછી શકીએ એટલે આપણે પાઠની અંદરથી આવતા તમામ સમાનાર્થી શબ્દો આપણને ખબર હોવી જોઈએ એની અંદર ખાસ આપણે જોઈએ તો ચકોર એટલે ચાલાક હોશિયાર કહી શકીએ મુગ્ધ એટલે મોહિત સંકળાયેલું કહી શકીએ શિખર એટલે અથવા ટોચ પણ કહી શકીએ તો આ હતા આપણા સમાનાર્થી શબ્દો એના પછી જોઈએ તો કે નંબર પાંચ નીચેના વાક્યોનો અર્થ બદલાય નહીં ખાસ ધ્યાન દેજો તે રીતે ઘાટા અક્ષરોને સ્થાને તેનો વિરોધાર્થી શબ્દ મૂકીને વાક્ય ફરીથી લખો હવે એ શું કહેવા માગે આ વાક્ય રચના તો કે જે વાક્યની અંદર તમને ઘાટા અક્ષરો આપેલા છે અથવા અંડરલાઈન કરેલી હોય એ ઘાટા અક્ષરોની જગ્યાએ આપણે વિરોધાર્થી શબ્દ મૂકવાનો હોય અને વિરોધાર્થ શબ્દની સાથે જે હકાર હોય તો એ વાક્ય કેવું કરવાનું નકાર કરવાનો એટલે કે વાક્યનો કહેવાનો ભાવાર્થ બદલાવો જોઈએ

નિરાશ હતા કોઈને આશા ન હતી બધા કેવા હતા નિરાશ હતા એના પછી જોઈએ તો કે અમુની વિદાય હતી અમુની વિદાય હતી તો એનો પછીનો શબ્દ જોઈએ તો અમુનું મેલન ન હતું અમુની વિદાય હતી અમુનું મેલન હતું નહીં એના પછી જોઈએ તો કે અમુ કુકા રમવામાં એક

ઢ ન હતી એવું પણ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ખાસ મહત્વનો ટોપિક જે વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને વાક્યનો કહેવાનો પણ ન બદલાય એ રીતે વાક્યને પરિવર્તન કરો હવે એના પછી આપણે ખાસ શબ્દ એક શબ્દ એ આપણે યાદ રાખીશું કારણ કે એની અંદરથી પાઠમાંથી ઘણા બધા શબ્દો નીકળી શકે ઉદાહરણ તરીકે કહી શકીએ કે જેનો ધનુષ્ય જેવો આકાર હોય એને આપણે શું કહીએ શબ્દ સમૂહ માટે તો કે ધનુષ્ય આકાર કહી શકીએ અથવા જેને આપણે એવું પણ કહી શકીએ કે રમવા માટેના કૂકા એને શું કહીએ તો કે પાંચિકા કહી શકીએ આપણે ખલ તો કે ઔષધ કચરવાનું કે ઘૂંટવા માટેનું એક સાધન એને આપણે ખલ પણ કહી શકીએ તો આપણા ઘણા બધા એવા શબ્દો છે જેને આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપી શકીએ મશરૂ ઉદાહરણ તરીકે તો કે રેશમ અને સૂતરનું વિવિધ રંગી કપડુંથી બનાવેલી જે થેલી એને મશરૂની થેલી પણ આપણે કહી શકીએ જોઈએ હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ બારમાની અંદર તમારે શું આવશે તો કે આ જવાબો આપણે અહીં લખવાના ઉદાહરણ તરીકે કેવું તો કે માનું પિયર મામાનું ઘર એને શું કહેવાય તો કે મોસાડ કહેવાય તો મોસાડ આપણે પાછળ લખીશું આગળ લખીશું નહીં કઈ રીતે તો કે પો અંડરલાઈન કરી અને પછી લખવાનું મોસાડ આ રીતે આપણે લખીશું એના પછી રમવાના કૂકા તો એને આપણે શું કહીશું પાંચીકા કહીએ રેશમ કે સૂતરનું વિવિધ રંગી કપડું તો એને આપણે શું કહીએ તો એને આપણે મસરૂ કહીએ છીએ ખલ ઔષધ કે કચરવા માટેનું કે ઘૂંટવા માટેનો પથ્થર અથવા સાધન આપણે એને ખલ કહીએ છીએ ન છૂટે એવી રેશમની ગાંઠ જે અતૂટ સંબંધ કહીએ આપણે તો એ રેશમ ગાંઠ લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોડાતો પીળો સુગંધી પદાર્થ જેને આપણે પીઠી કહીએ છીએ આ તા વિદ્યાર્થી મિત્રો આપણા સમાનાર્થી શબ્દો સોરી શબ્દ સમૂહ માટે એક શબ્દ એના પછી આપણે જઈએ તો કે નીચેના શબ્દોનો અનેક અર્થ એક શબ્દ હોય એના બે અર્થ નીકળતા હોય એને એને અર્થભેદ કહીએ આપણે શું કહીએ આપણે અર્થભેદ દસમાની અંદર આપણે સારી રીતે ભણીને આવ્યા છીએ હવે એ અર્થ ભેદને આપણે અભ્યાસ કરીશું નહીં કારણ કે દસ બારમાની અંદર આપણે આવતા નથી હવે એના પછીના આપણે જોઈએ તો કે નીચે આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો તો સર્વનામના પ્રકારો એક તો આપણને ખબર હોવી જોઈએ સર્વનામ એટલે શું તો કે નામના ગુણમાં જે વધારો કરે એને આપણે નામની જગ્યાએ વપરાતો શબ્દ હોય એને આપણે સર્વ સર્વનામ કહીએ છીએ તું અમે આપણે તમે તમે બધા આવા શબ્દોને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે જો કોણ શબ્દ પૂછીએ ને કોણ તો પણ એના જવાબમાં જે આવે એને આપણે સર્વનામ કહીએ છીએ ઉદાહરણ તરીકે જોઈજો તમે સાજા થઈ ગયા એટલે બસ કોણ સાજું થઈ ગયું તો કે કોણની જગ્યાએ શું જવાબ મળે છે તમે તો તમારે શબ્દ શું આવશે સર્વનામ એના ભાવા હું પંપાળતા નહીં કોણ તો કે હું હું શબ્દ શું આવશે કરતા આવશે આપણે એને શું કહીએ સર્વનામ પછી મને બારમું વરસ ઉતરીને તેરમું બેઠું મને તો એ પણ શું હે સર્વનામ નામની જગ્યાએ નામ નથી વપરાયું પણ એ જગ્યાએ નામની જગ્યાએ આપણે વારંવાર નામ ન લખવું પડે વારંવાર નામ ન બોલવું પડે એટલા માટે આપણે એ જગ્યાએ આવા ઉપયોગ કરીએ છીએ હવે એના પછી જોઈએ તો કે અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી તો હવે એની અંદર અમને શબ્દ હે કોને તો કે અમને એ પણ શું હતું સર્વનામ વિદ્યાર્થી મિત્રો આપણે આ સર્વનામ જોયું હવે આટલું વ્યાકરણ આપણે આટલે સુધી રાખી હવે એના પછીના ચેપ્ટરની અંદર લેક્ચરની અંદર આપણે વ્યાકરણ વિશે વિશેષ અભ્યાસ કરીશું ત્યાં સુધી વસ્તુ